આવતીકાલે છે વુમન્સ ડે, પણ એનું સેલિબ્રેશન આપણે આજે જ આ રસોડે કરી રહ્યા છીએ. તો એ નિમિત્તે આપણે મળવાનું છે એવી વ્યક્તિને જે સમાજની જરૂરિયાતમંદ સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા માટે છેલ્લા 33 વર્ષથી મહેનત કરી રહ્યા છે. મળીએ ડોક્ટર હિના શાહને. નમસ્તે. નમસ્તે. કેમ છો? વેરી વેલ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું રસોઈ શોમાં. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. યસ, તમે આટલા વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ બધું કામ કર્યું છે, એના વિશે થોડું જણાવશો? આપણા સમાજીકરણની અંદર જ્યારે બહેનોના લગ્ન થાય એટલે એમની જવાબદારી કુટુંબ સાચવવાની હોય. હા, એ કુટુંબ સાચવતા સાચવતા એમને ઘણીવાર એટલું બધું ફ્રસ્ટ્રેશન આવે કે મારું વ્યક્તિત્વ શું. હા, પછી એ ગરીબ બહેન હોય, મિડલ ઇન્કમ ગ્રુપની બહેન હોય કે પછી ભણેલી બહેન હોય, આ ફ્રસ્ટ્રેશન તો આવે જ. એટલે એમને આર્થિકતા તરફ લઈ જવા માટે હું છેલ્લા 33 વર્ષથી એ લોકોને નાના નાના બિઝનેસ સાથે સાંકળી અને એન્ટરપ્રિનર બનાવું છું. અને આજ સુધીમાં મેં ગુજરાતમાં 1 લાખથી વધારે એન્ટરપ્રિનર્સ બનાવ્યા છે, અને એ લોકોમાં 6ઠું ધોરણ ભણેલી બહેન 70,000 રૂપિયા મહિને કમાય છે, એમએસસી ભણેલી બહેન 4 લાખ રૂપિયા મહિને કમાય છે, નહીં ભણેલી બેન 25,000 રૂપિયા મહિને કમાય છે. એ જાતના ઉદ્યોગો સાથે મેં સાંકળ્યું છે. આપણા સમાજીકરણની અંદર અને આપણા ભણતરની અંદર ફક્ત કેવી રીતે નોકરી કરાય એ જ શીખવવામાં આવે છે. કોઈ દિવસ એવું નથી કહેતા કે તને નથી આવડતું ને, કંઈ નહીં, તું તારે બિઝનેસ કર. એટલે એ કામ મેં શરૂ કરેલું, અને નાની નાની તાલીમ દ્વારા એ કાર્ય મેં ઇન્ડિયામાં એટલે કે આપણા દેશમાં દરેક સ્ટેટમાં કરેલું છે. અને આપણા વિકાસશીલ દેશો એટલે કે એશિયન, આફ્રિકન, કેરેબિયન અને પેસિફિક એવા 70 દેશોમાં બહેનોને સશક્તિકરણ તરફ હું લઈ ગઈ છું. આ કામ કરવા પાછળનો હેતુ શું છે? હેતુ બહુ સિમ્પલ છે. હું પીએચડી કરતી હતી ને મારા લગ્ન થયા. અચ્છા. અને લગ્ન કરીને આવી એટલે મને એમ લાગ્યું કે બધાએ મને એમ કીધું કે તારે કંઈ નહીં કરવાનું, તારે ખાલી રસોઈ કરવાની. એટલે મારા જીવનને ફૂલ સ્ટોપ લાગી ગયું. એટલે પછી મને બહુ ફ્રસ્ટ્રેશન આવ્યું, અને પછી મેં મારા હસબન્ડને કહ્યું. તો મારા હસબન્ડે એમની ફેક્ટરીમાં મને સાથે કામ કરવાનું કહ્યું, પણ ફેક્ટરીમાં એમની સાથે કામ કરતા તો બહુ લડાઈ ઝઘડા થાય, કેમ કે હું માર્કેટિંગ જોતી અને એ પ્રોડક્શન જોતા. મને કહેશે તું માર્કેટિંગ બરાબર નથી કરતી. હું કહેતી તમે પ્રોડક્શન બરાબર નથી કરતા, કેમ કે તમારો માલ સારો નથી બનતો. તે વખતે મને વિચાર આવ્યો કે જો હું હવે ઉદ્યોગ શરૂ કરું તો હું કદાચ વધારે સારું કરી શકું. ત્યારે પીએચડી કરવાની બદલે મને એમ થયું કે હવે હું આમાં ચંપલાવું, અને મેં મારો પોતાનો પ્લાસ્ટિક પેકેજિંગનો ઉદ્યોગ શરૂ કર્યો, જે ટેક્સટાઇલ મિલના પેકેજિંગમાં વપરાતું હતું. અને એ કર્યા પછી મેં 2-3 વખત લોન લીધી, અને એમાં હું ઘણી આગળ આવી. લોન લીધી એ વખતની વાત કરું તો હું જ્યારે લોન લેવા ગઈ તો મને બેંકના મેનેજરે એમ કહ્યું કે કેમ કે હું નાના નાના વિલેજમાં હતી, સુરેન્દ્રનગરમાં, મને કહે હિનાબેન તમને લોન ના મળે. મેં કહું કેમ? તો કે તમારા હસબન્ડને અમે આપી છે. મેં કહું તો કે એક ઘરમાં 2 જણને લોન ના મળે. મેં કહું સારું, તો હું ડિવોર્સ કરી દઈશ એમને. સિરિયસલી? યસ. તો ઊભા થઈ ગયા. મેં કે આર યુ સિરિયસ? મેં કહું એકદમ સિરિયસ છું. પણ એવું ના કરે, મેં કહું પછી લગ્ન કરી લઈશ ને, લોન તો આપો. ઓહ ગોડ. એટલે આ લેવલનું આપણા દેશમાં બહેનોની પરિસ્થિતિ છે કે એમને લોન બી ના મળે, એમને કોઈ સ્તર પણ ના મળે, એમના ઉપર કોઈ વિશ્વાસ પણ ના કરે. અને આ પરિસ્થિતિમાં પછી મેં બીજી જગ્યાએથી લોન લઈ અને ઉદ્યોગ શરૂ કર્યો, અને એક સફળ ઉદ્યોગકાર બની. એ દરમિયાન એટલું બધું ફ્રસ્ટ્રેશન આવ્યું કે બધાને એમ જ થાય કે તમે તો રાંધતા નહીં હો, તમે ક્યાંથી રાંધતા હો? સપોઝ બ્રેડ લઈને, તમે તો ખાલી બ્રેડ ખાઈ લેશો નહીં. એટલે આખું જે વાતાવરણ બન્યું, મારા સાસુને એમ થતું કે મારો દીકરો ગરમ ગરમ રોટલી ખાતો તો હવે તો એ તું ફેક્ટરી જાય છે તો એવું નથી ખાતો. એટલે બધા મારે લીધે બહુ દુઃખી હતા. પણ મારું જે સફરિંગ હતું કે મારું જીવન એકદમ ઝીરો થઈ ગયું હતું, એમાંથી ઘણું આગળ આવ્યું. અને પછી બધાને એમ થાય કે અચ્છા તો હવે તો તમે ઇન્ડસ્ટ્રી કરો છો એટલે બાળક બી નહીં થાય. પણ ત્યારે મેં બાળકને બી જન્મ આપ્યો, મારા બાળકને મારા ટેબલ ઉપર બેસાડી અને હું ઉદ્યોગ કરતી હતી, રસોઈ બી કરતી હતી, મહેમાનો બી જમાડતી હતી. પણ સપોઝ કોઈ મહેમાન આવે ને ઘરે લીંબુ ના હોય, તમે કામ કરો ને એટલે તમારી પાસે કંઈ ના હોય. આને લીધે મને એમ થયું કે જો ઉદ્યોગ ક્ષેત્રે હું કરી શકી તો બીજી બહેનોને તૈયાર કરું તો એ લોકો કેમ ના કરી શકે. બરાબર છે. આ વિચાર સાથે અને જે સફરિંગ હતું, સાયકોલોજીકલ સફરિંગ, કેમ કે હસબન્ડ એમ કહેશે તને ખબર ના પડે, ઇમોશનલ સફરિંગ, કેમ કે તમને ક્યાંય જવાનું ના હોય, ખાલી ઘર જ સાચવવાનું, અને સૌથી વધારે તો પર્સનલ
ડિપ્રેશન કે હું કંઈ નથી. આ સવાલ હંમેશા આવતો રહેતો અને એના જવાબમાં મેં રિયલાઇઝ કર્યું કે જ્યારે મેં મારો ઉદ્યોગ શરૂ કર્યો તો મારા હસબન્ડ કે મીટ માય વાઇફ, બહુ સરસ કમાય છે. મારા સાસુ કે મારી બહુને મળો, બહુ સરસ કમાય છે. મારા ફાધર કે મારી દીકરીને મળો, બહુ સરસ કમાય છે. તો મને રિયલાઇઝ થયું કે જ્યારે વિમેનને આર્થિક રીતે આપણે સદ્ધર કરી શકીએ તો વિમેનનું સ્ટેટસ ઘણું વધે. અને આ વિચારથી આ કાર્ય મેં આપણા દેશમાં શરૂઆત કરી. આઈ એમ ધ ફર્સ્ટ પર્સન. ખરેખર બહુ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે તમારી, અને બહુ જ બધી સ્ત્રીઓને તમારી સ્ટોરી પરથી બહુ જ બધી પ્રેરણા પણ મળશે કે અમે પણ કંઈક કરી શકીએ છીએ. બાય ઓલ મીન્સ વિમેન કરી જ શકે છે, બધી બહેનો કરી શકે છે, ફક્ત આપણો સમાજ હજી એમને એ દ્રષ્ટિએ જોઈ નથી શકે. પણ હવે રસોઈ શોમાં આવ્યા છો તો કંઈક તો બનાવવું પડશે ના? રસોઈ તો બનાવવી જ પડે. બહેનો જયારે કામ કરે છે એનો મતલબ એમ નથી કે એમણે માતા બનવાનું છોડી દેવાનું છે, પત્ની બનવાનું છોડી દેવાનું છે, કુટુંબમાં કામ કરવાનું છોડી દેવાનું છે. એટલે રસોઈ તો કરવી જ પડે. અને એવું કહેવાય છે કે તમારે કોઈને ખુશ કરવા હોય તો એમના પેટથી કરવાના. બિલકુલ. એટલે રસોઈ તો કરવાની જ હોય. અને એવું તો રસોઈ હું પણ કરું જ છું, કારણ કે મારે બે દીકરીઓ છે. એક મારી દીકરી છે MBA છે, બીજી મારી દીકરી છે ACA છે, અને દે આર ઓલ વેરી પ્રોફેશનલ, બહુ સુંદર કામ કરે છે. એટલે હું એટલું તો કહીશ કે હું કામ કરતી હતી તો પણ એ લોકો સુંદર રીતે કામ કરી આ લેવલ સુધી પહોંચી શક્યા છે. ઓફકોર્સ. તો અત્યારે આપણે શું બનાવીશું? મને એવું લાગે છે કે બહેનો બહુ કામ કરે અને જ્યારે છોકરાઓ આવે ઘરે ત્યારે એમ થાય કે હું હવે શું બનાવું. હા, દૂધ પીવડાવી દે. હા, હું એવું માનું છું કે છોકરાઓ થાક્યા પાક્યા આવ્યા હોય, જો કેળાની સ્મૂધી બનાવવામાં આવે તો બહુ સારું છે. કારણ કે કેળાની અંદર રહેલા બધા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ બધું બચ્ચાઓને મળે છે. અને કેળાની સ્મૂધીની અંદર જો આપણે થોડું સફરજન નાખીએ તો આયર્ન મળે. અને પછી એની અંદર સૂટ નાખો એટલે ગેસ થાય નહીં. અને એની અંદર તજ નાખો તો એમને કોઈ દિવસ હાર્ટ રેટ ઊંચો ના થાય પણ લોઅર હાર્ટ રેટ ઉપર એ લોકો કામ કરી શકે. તો એઝ એ માતા હું એવું માનું છું કે જો આવી ન્યુટ્રિટિવ વસ્તુ એક ગ્લાસ પીવે તો 3 કલાક સુધી એમની એનર્જી ત્યાં ને ત્યાં રહે. ઓકે, તો આજે હું એ બનાવું. યસ, પરફેક્ટ. હવે આપણે એક ગ્લાસ સ્મૂધી બનાવવાની હોય, સપોઝ આપણો ગ્લાસ આ છે, તો આપણે એક એક કેળું લેવું. હા, કેળાના નાના પીસીસ કરી અને તમારે મિક્સરમાં નાખીને બનાવવાનું હોય તો આપણે એક કેળું નાખ્યું. હવે આપણે અર્ધું સફરજન નાખીએ છીએ. ઓકે, દૂધ નાખીશું. હા, હેલ્થ માટે હોય છે ત્યારે હું એવું માનું છું કે બહુ ખાંડ નાખવાની જરૂર નહીં, કારણ કે કેળાની અંદર નેચરલ શુગર જ છે એટલા માટે. અને આ એક ચપટી સૂંઠ અને એક ચપટી તજ પાવડર. અહીં કહીશ કે તજ પાવડર તો ખાલી પાણીની સાથે પીવાથી પણ હાર્ટના પ્રોબ્લેમ્સ બધા દૂર થાય છે. એટલે જ્યારે માતાને સારું કામ કરવું હોય ને તો આખા કુટુંબને બહુ શક્તિશાળી રાખવું જોઈએ, અને એમાંનું આ કામ છે. સ્મૂધી આપણી તૈયાર થઈ ગઈ છે. હા, સ્ત્રી સશક્તિકરણની આપણે વાત કરી તો એની જરૂર સમાજને શા માટે છે? બહુ સાચો સવાલ તમે પૂછ્યો છે. હું તમને એટલું કહીશ અહીંયા અને બહેનોને બી એટલી સમજ પડશે કે જ્યારે બહેનોના સશક્તિકરણની વાત આવે તો હિન્દુસ્તાન સૌથી છેલ્લે છે આ દુનિયામાં. સશક્તિકરણ એટલે કે અહીંયા બહેનોનું કંઈ ચાલતું નથી. જમવાનું શું બનાવવાનું તો બીજાને ભાવે, બહાર ક્યારે જવાનું બીજા કે ત્યારે, પોતાને કયા કપડા લેવા એ પણ પૈસા પતિ આપે ત્યારે. એટલે એ અને એ સિવાય આપણે ત્યાં બેન જ્યારે પરણીને જાય છે ત્યારે આપણા સમાજીકરણમાં બહુ પાસેથી એટલી બધી આશાઓ હોય છે કે એટલે એમનું પોતાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. અને એ અસ્તિત્વ જ્યારે મિટાય છે ત્યારે બાળકોને શું આપે? તો તમે આપણા સમાજના બાળકોને જોશો તો એ જોશો તો એ લોકોની અંદર મોટિવેશન, મોટિવેશનનું ગુજરાતી કહું તો સિદ્ધિ પ્રેરણાની શક્તિ એમનામાં નથી હોતી. આપણે એમ કહીએ આપણા સમાજમાં કે મીઠું રોટલી ખાઈ લઈશું પણ જોડે છીએ ને, એવું નહીં કહીએ કે ના મીઠું રોટલી નહીં મને.